કચ્છના અંજારમાં ચામુંડા માતાજીના મંદિર સામેના ભાગમાં 2001ના ગોઝારા ભૂકંપ બાદ ગરીબ પરિવારોને આવાસ બનાવવા માટે સરકારે જમીનની ફાળવણી કરી હતી. 18 વર્ષ સુધી અહીં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા હતા અને પતરાના શેડ બાંધીને રહેતા હતા. જોકે અચાનક અહીંના તંત્રએ જમીન ખાલી કરાવવા નોટિસ આપી અને બીજો ક્યાંય જમીનની ફાળવણી કર્યા વગર મકાનો તોડવાનું ચાલુ કરતા અહીં રહેતા લોકો બેઘર બની ગયા હતા. અને એક માજીએ કે જેઓ 4 પરિવારના કામ કરી ગુજરાત ચલાવે છે તેઓની દયનીય હાલત જોઈને અંજાર મામલતદાર એબી મંડોરીએ 10 દિવસની મોહલત આપી હતી. તંત્ર બીજે ક્યાંય આવાસ કે જમીનની ફાળવણી કરે પછી જ જમીન ખુલ્લી કરાવે તે જરૂરી છે. 20 વર્ષથી તમે અહીંયા રહેતા હતા, ઓછી તો ખાલી કરાવે છે. એટલે તમે અહીંયા દબાણ નતું કર્યું, સરકારે તમને સામેથી જમીન આપી દીધી. ભાડે ગોતો, ભાડે મકાન તાત્કાલિક મળતું નથી. તમે સાહેબ પાસે રજૂઆત કરી માજી? શું કીધું સાહેબે? તમને 5 દિવસનું આશ્વાસન આપ્યું ને આજે તોડો આવી ગયા. હવે તમે તમારો સામાન રોડ ઉપર જ રાખી દેશો.